આજે વેટનર્સ ઇન્ડિયા પૂર્વ સૈનિક સંગઠન દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદર સંગઠનમાં જિલ્લા અધ્યક્ષ ચિરાગ પટલિયા, ઉપાધ્યક્ષ જીતેન્દ્ર બમણિયા અને જિલ્લા સેક્રેટરી ઠાકોર ચિરાગસિંહ તેમજ જિલ્લા મીડિયા પ્રભારી ઠાકોર શાંતનુસિંહ તેમજ અન્ય યુવા મિત્રો વૃક્ષારોપણમાં જોડાયા હતા. આજે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન સમાલિયા પ્રાથમિક શાળાના પટગણમાં તેમજ રાધાકૃષ્ણ મંદિરે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા અમે યુવાનોને પર્યાવરણ જતન કરવા તરફ પ્રેરિત પ્રયત્ન કરી રહ્યા છે. પાકિસ્તાન સામે 60 દિવસ ચાલેલા ધમાસણ યુદ્ધમાં 26 જુલાઈના રોજ ભારતના જવાનોનો વિજય થયો હતો. આજનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને મહીસાગર વિટનેસ ટીમ દ્વારા સતત નમન. હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી બીમારીને ધ્યાનમાં રાખી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, વિજય જોશી, ન્યૂઝ 1 મહીસાગર. આજે 26 જુલાઈ એટલે કે શહીદો માટે વિજય કારગિલ દિવસ હોવાથી અમે આજે વેટરન્સ ઇન્ડિયા પૂર્વ સૈનિક સંગઠન દ્વારા વૃક્ષારોપણનું આયોજન કર્યું છે. અને સિમલિયા પ્રાથમિક શાળા અને સિમલિયા રાધાકૃષ્ણ મંદિર બંને જગ્યા પર અમે વૃક્ષારોપણનું આયોજન વેટરન્સ ઇન્ડિયા તરફથી, મહીસાગર ટીમ તરફથી અમે આજે આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-19 કોરોના મહામારીના લીધે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ તેમ અમે આ આયોજન પર્યાવરણનું જતન કરવા માટે આ આયોજન અમે વેટરન્સ ઇન્ડિયા તરફથી, મહીસાગર ટીમ તરફથી અમે આ આયોજન રાખવામાં આવેલ છે. આ પ્રવૃત્તિ તમે આગળ વધારવા માંગો છો? આ પ્રવૃત્તિ અમે આગળ યુવાનોને કે વૃક્ષાનું પર્યાવરણનું સારી રીતે આમ જાળવણી થાય, વૃક્ષ એનું રોપણ થાય એટલા માટે અમે આ ઉપયોગ એ કર્યું. અત્યારે કોરોના મહામારી ચાલે છે તો એના માટે તમે કંઈક વિચાર્યું ખરું? સોશિયલ ડિસ્ટન્સ માટે કંઈક તમે વિચાર્યું ખરું? કોરોના મહામારી અંતર્ગત કામ કરતા, હા, અમે આ વૃક્ષારોપણ નિમિત્તે એક કાર્યક્રમ કરતા અમે એકબીજાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી રીતે અમે એક વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. સરસ સરસ. આપ શ્રીનું નામ? શ્રી પટેલિયા ચિરાગ કુમાર બુરાભાઈ, વેટરન્સ ઇન્ડિયા પૂર્વ સૈનિક સંગઠન, જિલ્લા અધ્યક્ષ પટેલિયા ચિરાગ કુમાર.